વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત એનો સ્વાધ્યાય 2 પોઈન્ટ 1 લેશું. એમાં પહેલો પ્રશ્ન છે કે આપેલા લેખમાં શૂન્યોની સંખ્યા શું છે. શૂન્યોની સંખ્યા માટે નિયમ યાદ રાખવાનો કે આ x અક્ષ હોય ને આ y અક્ષ હોય તો આ લેખ x અક્ષને જેટલા બિંદુમાં છે તે તેના શૂન્ય થાય. ફરી વખત, જે કોઈ પણ ગ્રાફ હોય, રેખા હોય, પરવલય હોય, અતિવલય હોય, તો એ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છે. દાખલા તરીકે આ પેલો ગ્રાફ આવો કંઈક છે, તો રેખા અહીંયા આપેલી છે એ એક્સ અક્ષને ક્યાંય ક્રોસ કરતી નથી, છેદતી નથી, એટલે અહીંયા એના શૂન્યોની સંખ્યા શૂન્ય થશે. આ બીજો ગ્રાફ છે, તો બીજા ગ્રાફમાં અહીંયા આ લેખ જે છે આ એક્સ અક્ષને અહીંયા એક બિંદુએ છેદે છે, એટલે એના શૂન્યની સંખ્યા અહીંયા થશે. એ રીતે બીજા પણ કરી શકાય. દાખલા તરીકે આપણે આમ કરીને આમ કરીએ, આવી રીતે, તો અહીંયા 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 ચાર જગ્યાએ ક્રોસ થાય, એટલે એક્સ અક્ષને ચાર જગ્યાએ ક્રોસ થવાથી એના શૂન્યોની સંખ્યા. તો આ રીતે બીજા પણ ગ્રાફ અને એના શૂન્યની સંખ્યા શોધી શકાય. જે હોમવર્ક આપો છો. બીજું સ્વાધ્યાય છે 2.2. 2.2 સ્વાધ્યાયની એ પહેલા બે સૂત્રો, કોઈ પણ સમીકરણ હોય એના બે શૂન્યો, એકને આલ્ફા કહીએ બીજાને બીટા કહીએ, તો એનો સરવાળો એનો સૂત્ર આવો થશે. સૂત્ર 5-5 વખત લખીને પાકા કરવા. પહેલું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ, સરવાળો છે. બીજું સૂત્ર છે ગુણાકાર 2 આલ્ફા બીટા બરાબર સી અપોન એ. ફરી એક વાર, અહીંયા સરવાળામાં માઇનસ નિશાની છે માઇનસ બી અપોન એ, અને ગુણાકારમાં માઇનસ નિશાની નથી પરંતુ સી અપોન એ. એનો પહેલો દાખલો એવો છે કે શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ.
ગુણાકાર તો પહેલા અહીંયા જે નંબર હોય 4 ઉમેરો માઈનસ 2 એટલે માઈનસ 8 થશે પછી આ માઈનસ 8 ને આ સૂત્ર પ્રમાણે લખવાનું c / a તો c એટલે ઋણ 8 / a તો અહીંયા જેમ નિશાની મૂકવી પડી એમ અહીંયા તો મૂકવી પડી સીધું ઋણ 8 આવ્યું એ જ પ્રમાણે દાખલો b રકમ આવી છે 4a² - 4s + 1 = 0 નવમામાં જો બરોબર અવયવ શીખા હોય તો આ પૂર્ણાંક છે કારણ કે 4s ના અવયવ બે સમાન થશે આ પહેલા બેમાંથી સામાન્ય કાઢો છેલ્લા બેમાંથી સામાન્ય કાઢો એટલે આવું થશે 2s - 1 નો સ્ક્વેર = 0 ફરી વખત નવમામાં અવયવ છે અને પૂર્ણાંક છે તો આમાંથી આપણે s શોધીએ તો આ બાજુ જશે બે સમાન હશે આવશે દ્વિતીય પૂર્ણાંક હોય એટલે એ જવાબ સમાન હા ફરી વખત આનો સરવાળો તો આ બેનો સરવાળો એક દ્વિતીયાંશ થાય એક દ્વિતીયાંશ એટલે એક થશે તો અહીંયા જે છે ફરી વખત આપણે એ બી સી લખી નાખીએ તો એ એટલે 4 બી એટલે માઇનસ 4 સી એટલે 1 તો અહીંયા જો માઇનસ બી એ કોને કેમ લખ્યું કે માઇનસ બી એટલે ઋણ 4 ઋણ 4 અને એ તો એ એટલે 4 છેદમાં 4 અને ધન 1 લાવવાનો છે એટલે અહીંયા આગળ માઇનસ નિશાની મૂકવી પડશે ફરી વખત આ બે સૂત્રો ઉપર સૂત્રો પાકા કરવાના આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી / એ આલ્ફા બીટા બરાબર સી / એ ઓબ્જેક્ટિવમાં પણ કામના દાખલા છે તો આ રીતે આજે આપણે ગ્રાફના શૂન્યો કેવી રીતે શોધાય અને શૂન્યો શોધી અને શૂન્યો અને સહગુણકોનો સરવાળો કેવી રીતે કરી શકાય તે જાણીએ બાકીના દાખલા